ચેપ્ટર ચાર લેક્ચર નંબર એક ચેપ્ટર ચાર આપણે શરૂઆત કરીએ છીએ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત પ્રિન્સિપલ ઓફ મેથેમેટિકલ ઇન્ડેક્શન એટલે એક અનુમાનનો સિદ્ધાંત છે જે ગાણિતિક તર્ક ઉપર આધારિત છે અનુમાન કેવું તો કે ગણિતના તર્કને અનુરૂપ અને કેવો તર્ક તે વસ્તુ આપણે હમણાં ઉદાહરણ દ્વારા શીખીએ પછી એનો કન્સેપ્ટ સમજીશું ઉદાહરણની સાથેને સાથે અને એને સંગત જે છે એ દાખલા આપણે જોઈએ હવે આ ચેપ્ટરનો જે ટોપિક છે એ જે ડબલ સેક્શન સાથે ક્યાંય જોડાયેલો નથી અને ઇલેવન્થના કન્સેપ્ટને પણ બહુ રિલેટેડ નથી પરંતુ ક્યાંક ટ્વેલ્થમાં કોઈપણ કન્સેપ્ટના દાખલામાં ક્યાંક આ અનુમાનના સિદ્ધાંતનો ઉપયોગ આવી જાય છે એ સમયે તકલીફ ન પડે અને કન્સેપ્ટ આપણા દિમાગમાં પરફેક્ટ રહે એ માટે આપણે ચેપ્ટર અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ પણ આમાંથી કન્સેપ્ટ જાય એટલા જ ચાર પાંચ કે છ કે સાત એમ એટલા જ દાખલા લઈને આપણે આ ચેપ્ટરને પૂરું કરીને નવા ચેપ્ટર ઉપર જતા રહીશું બરાબર તો સૌથી પહેલા તો આ ગણિતિક અનુ ગણિતિક અનુમાનનો સિદ્ધાંત કઈ રીતે તર્ક ઉપર આધારિત છે એ આપણે સમજીએ જેમ કે એક નિયમ છે ગણિતનો સિદ્ધાંત છે એ હું તમને લખીને બતાવું છું એક વત્તા બે વધતા ત્રણ વત્તા અપ ટુ એન એટલે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એકથી એન સંખ્યાનો સરવાળો જો આ સરવાળો મારે કરવો હોય તો એ સરવાળો શોધવા માટેનું સૂત્ર છે એન બાય ટુ ઇન્ટુ એન પ્લસ વન હવે તમને એક ઉદાહરણ લઈને આ સમજાવું જેમ કે મારે એકથી પાંચનો સરવાળો કરવો છે એક વધતા બે વધતા ત્રણ ચાર પાંચ તો જો પાંચ ને ચાર નવ નવ ત્રણ બાર બે ચૌદ ચૌદ ને એક પંદર આ સરવાળો કેટલો મળી ગયો પંદર ચલો આંકડા ઓછા હતા એટલે આપણે આ પ્રમાણે ગણતરી કરી અને ખ્યાલ આવી ગયો પણ મારે એકથી પચાસનો સરવાળો કરવો હોય કે એકથી પાંચસો સુધીનો સરવાળો કરવો હોય તો પ્રેક્ટિકલી પોસિબલ તો છે પણ સમય ઘણો લાગે કેલ્ક્યુલેટર વાપરીને કે પછી સાદી મૌખિક રીતે ગણતરી કરીને પણ સમય લાગે જ્યારે આ જવાબ આ સૂત્રોમાં એનનીની કિંમત મૂકવાથી મને ડાયરેક્ટ મળે જેમ કે અહીંયા મારે સરવાળો જે મેં કર્યો છે અહીંયા કેટલો કર્યો છે એકથી પાંચનો એટલે એકથી એન મતલબ એન બરાબર અહીંયા કેટલા થયા પાંચ તો એન ઉપર આધારિત આ સૂત્ર છે તો આ સૂત્રમાં એટલે કે આ જે પરિણામ છે એની અહીંયા ડાબી બાજુ ગણું હું અને આ એની જમણી બાજુ છે તો જમણી બાજુનું સૂત્ર જે અહીંયા એન ઉપર આધારિત છે અહીંયા એનની કિંમત હું મૂકું છું બરાબર જમણી બાજુમાં એન બરાબર અહીંયા કેટલા છે મેં એકથી પાંચ સંખ્યાનો સરવાળો કર્યો છે એન બરાબર મારા માટે પાંચ છે તો અહીંયા એન બરાબર પાંચ મૂકી દઉં એટલે પાંચ ભાગ્યા બે હવે એન બરાબર હું બીજા પાંચ મૂકું એટલે પાંચ વધતા એક તો આ થઈ ગયા ફાઈવ બાય ટુ પાંચ અને એક આ થયા છ સરવાળો કર્યો મેં બે તરી છ એટલે પાંચ અને ત્રણનો ગુણાકાર થઈ જાય પંદર તો ડાયરેક્ટ જવાબ આવી ગયો ક્લિયર બીજું એક એક્ઝામ્પલ આપું માનો કે મારે એકથી સો સંખ્યા સુધીનો સરવાળો કરો છે એકથી સોનો તો જેમ પ્રમાણે અહીંયા આપણે પાંચ ચાર નવ ને ત્રણ બાર એમ સરવાળો કર્યો એ પ્રમાણે અહીંયા તમે એકથી સો સંખ્યા સુધીનો સરવાળો પ્રેક્ટિકલી કરી શકો પણ ઘણો સમય લાગે પણ આ જ જવાબ મારે શોધો હોય તો આ સૂત્રમાં એન બરાબર મારે સો મૂકી દેવાના સો ભાગ્યા બે એન બરાબર મેં સો મૂક્યા હવે અહીંયા એન બરાબર સો મૂકી દઉં એટલે આ થઈ જાય સો વત્તા એક તો સો ને બેનો ભાગાકાર થયો પચાસ આ થયા એકસો ને એક આ બંનેનો ગુણાકાર કરો તો ફાઇવ ઝીરો ફાઇવ ઝીરો આન્સર છે ડાયરેક્ટ જવાબ મળી ગયો એકથી સોનો સરવાળો કેટલો તો કે આટલો ક્લિયર તો એક આ સૂત્ર છે જે આ પ્રમાણે સ્માર્ટલી વર્ક કરે છે આપણો સમય પણ બતાવે બચાવે છે અને જવાબ પણ પરફેક્ટલી એક સાદી સિમ્પલ ગણતરીથી આપણને આપી દે છે ક્લિયર ઓકે ચલો આ તો આનો ઉપયોગ કઈ રીતે થાય છે એ મેં તમને સમજાવ્યું હવે તમને સમજાવું કે આ નિયમ આ સિદ્ધાંત જ્યારે પહેલીવાર અસ્તિત્વમાં આવ્યો હોય બરાબર માનો કે હજી આ સૂત્ર એકથી એન સંખ્યાનો સરળો આ સૂત્રોથી મળે છે એ આપણને ખબર નથી અને ફર્સ્ટ ટાઈમ જ્યારે આની શોધ થાય છે અથવા જે પણ ગણિત શાસ્ત્રીએ કે જેણે પણ આ નિયમ બનાવ્યો છે સિદ્ધાંત શોધ્યો છે તો એવું એ સમયે એમણે કયા અનુમાનથી કહી દીધું કે આ સૂત્ર પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સાચું છે એકથી સો ની જગ્યાએ એકથી હજારનો સરવાળો કરવો હોય એકથી પાંચ હજારનો સરવાળો કરવો હોય એકથી સાતસો સાડત્રીસ સુધીનો સરવાળો કરવો હોય કોઈ પણ અંક સુધીનો સરવાળો તમારે કરવો હોય તો આ સૂત્રોથી સાચો જવાબ આવશે ખબર કઈ જ ના પડે બરાબર માનો કે એ વિચારે કે ભાઈ જેમ કે મેં આ સરવાળો કર્યો આ સૂત્રો દ્વારા જવાબ ટેલી કર્યો પછી એ પ્રમાણે દરેક દરેક અલગ અલગ એક્ઝામ્પલ લીધા એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર વત્તા પાંચ વત્તા છ એટલે એકથી છનો સરવા સરવાળો મેં કર્યો જેમ કે એકથી પાંચનો સરવાળો મારી પાસે પંદર રેડી છે એમાં હું છ ઉમેરી દો એટલે એકવીસ આવ્યા પછી આ સૂત્રમાં મેં ચેક કર્યું બરાબર છ મૂકીને પછી ફરી એકથી સાતનો સરવાળો કર્યો અને સાત મૂકીને સૂત્ર ચેક કર્યું એકથી આઠનો સરવાળો મેં પ્રેક્ટિકલી કર્યો આઠ આઠ અહીંયા મૂકીને સૂત્ર ચેક કર્યું એમ ક્રોસ ચેક કર્યા બરાબર અને પછી નક્કી નિયમ કહી દીધો હોય એવું આપણે વિચારીએ તેવું ક્રોસ ચેકિંગ ક્યાં સુધી કેટલા અંક સુધી કર્યું હોય માનો કે હજાર આંકડા સુધી એકથી પાંચનો એકથી છ નો એકથી સાતનો એકથી આઠનો એકથી નવનો એકથી દસ નો એકથી અગિયાર એક થી બાર એવું એક થી હજાર સુધી બધા જ અંકોનું ચેકિંગ કર્યું હોય તો એવું જરૂરી નથી કે એકથી હજાર માટે સાચું હોય તો એક હજાર એક માટે પણ સાચું હોય જ એવું જરૂરી નથી બરાબર હવે જો એવું જરૂરી ન હોય તો પછી આ સૂત્રો કઈ રીતે બન્યું અને એ ક્યારે અને કઈ રીતે એવું કહેવામાં આવ્યું કે બધા જ એન બિલોંગ્સ ટુ એન માટે આ સિદ્ધાંત સાચો છે વગર ચકાસણીએ તો તમે કઈ રીતે કહી શકો તમે રેન્ડમલી કરી લઈએ હજાર એકથી હજાર સુધી ચકાસણી કરી પછી બે હજારની ક્યાંક ચકાસણી કરી દે વચ્ચે ક્યાંક પાંચસો પંચાવનની ચકાસણી કરી ઉપર ક્યાંક એક લાખની ચકાસણી કરી ચલો થોડી મહેનત કરીને પણ એવી ચકાસણી પોસિબલ છે પણ એવું જરૂરી નથી કે રેન્ડમલી દસ આંકડા લીધા હોય તમે અને રેન્ડમલી દસ આંકડામાં સાચું હોય તેનો મતલબ બધા માટે સાચું હોય એવું જરૂરી પણ નથી તો પછી આ નિયમ કે આવા કેટલાય નિયમો છે જે બધા જ અંકો માટે કે અમુક અંકો માટે સત્ય છે એ કઈ રીતે કીધું હોય તો એ કહેવા માટેનો એક સિદ્ધાંત છે તાર્કિક સિદ્ધાંત છે બરાબર એ સિદ્ધાંત હું તમને સમજાવું છું હવે આ એક એક્ઝામ્પલ લીધું આપણે હવે સિદ્ધાંત સમજવાનો પ્રયત્ન કરું છું આ સમજાવવા એક વ્યવહારિક ઉદાહરણ તમને આપું છું પહેલા કે ભાઈ ચિંતુ તમારી જેમ અગિયાર સાયન્સમાં ભણે છે એડમિશન લીધું છે સાયન્સ પણ ઘરે આવે ને એટલે ભણવા ન બેસે એટલે એના મમ્મીને થાય બહુ ચિંતા બરાબર રોજ કહે ભાઈ બેટા ભણવા બેસો ભણવા બેસો સાયન્સ લીધું છે મહેનત થોડી કરવી પડશે પણ ચિન્ટુભાઈ તો જેવા શાળાએથી ઘરે પહોંચે બેગ મૂકી દે અને આખો દિવસ ફરે એટલે ચિંતા કરતા કરતા મમ્મી એક શિક્ષક પાસે પહોંચ્યા અને એમને જે તકલીફ હતી એ જણાવી કે ભાઈ આ પ્રમાણે ચિન્ટુ શાળાએથી ઘરે આવે છે ઘરે જોઈ એવું વર્ક કરતો નથી વાંચવા બેસતો નથી તો આમને એમ કેમ ચાલશે એટલે શિક્ષકે ચિન્ટુની મમ્મીને એક આઈડિયા આપી કે આ પ્રમાણે તમે વાત કરી જો તમારું કામ બને તો એટલે પછી એના મમ્મી ઘરે આવી ગયા બીજો દિવસ થયો સવારના રૂટિન પ્રમાણે ચીંટુ શાળાએ ગયો બપોર થયો એટલે ઘરે આવ્યો ઘરે આવીને એ જ રૂટીન જમ્યા કરીને બેગ મૂકીને બહાર ફરવા કે ટાઈમ પાસ કરવા વોટ એવા જગ્યાએ નીકળતો તો મમ્મી એને એક મિનિટ ઊભો રાખ્યો કે બેટા બે મિનિટ બેસ તો ચિન્ટુ કે મમ્મી મને ખબર છે તું શું કહેવાની છે ભણવા બેસ ભણવા બેસ કે તારું રોજનું છે અને તને ખબર છે હું બેસો નથી હું પાસ થઈ જઈશ મારું કામ હું પૂરું કરી દઈશ બરાબર એમ કહીને જવા લાગી તો મમ્મી કીધું પાંચ મિનિટ તો બેસ પછી હું તને નહીં રોકું પિન્ટુ કહે કંઈ વાંધો નહીં પાંચ મિનિટ બેસું છે ને મમ્મીએ વાત કરી ચિન્ટુને કે ભાઈ ચિન્ટુ આપણે અગિયાર સાયન્સમાં એડમિશન લીધું તું રોજ ન વાંચે તો થોડું ચાલે મને ચિંતા થાય પણ એક કામ કર મારી વધારે વાત ન માને તો બે શરત છે ખાલી ફક્ત બે જ શરત છે એ શરત બે માની લે બહુ થઈ ગયું મારે ચિંટુ કે મનમાં વિચારે કે રોજની મમ્મીની ટકટક સાંભળવી એના કરતાં બે શરત શું છે આપણે સાંભળી લઈએ આપણી ફેવરમાં હશે તો વિચારીશું ચિંટુ કે બોલો મમ્મી એટલે મમ્મીએ શરત મૂકી પહેલી શરત કે બેટા તું રોજ તો વાંચતો નથી તે એક કામ કર દર મહિનાની દર મહિનાની ફર્સ્ટ ડેટ આવે ને ત્યારે તારે વાંચવાનું દર મહિનાની ફર્સ્ટ ડેટે વાંચવાનું બરાબર પછી હું તને કઈ નહીં કહું તો પિન્ટુ મનમાં ખુશ થઈ ગયો કે ભાઈ મહિનામાં એવરેજ આપણે ત્રીસ દિવસ ગણીએ અને ત્રીસે ત્રીસ દિવસ માથાકૂટ કરવી પડે એના કરતાં બેટર છે એક દિવસનું આપણે બલિદાન આપી દઈએ એના મગજમાં એવું છે કે એક દિવસનું બલિદાન કેવું બલિદાન કે એક દિવસ વાંચી લઈશું બાકીના ઓગણત્રીસ દિવસ શાંતિ પિન્ટુ કે ઓકે ડન તરત ચિન્ટુએ શરદને ડન કરી અને શરતને ડન કરીને પિન્ટુ ચિન્ટુ જવા લાગ્યો પણ મમ્મી કે બેટા ઉભો તો રહે મેં તને બે શરની વાત કરી હતી ચિન્ટુ ઉતાવળમાં હતો તો ચિંટુ કીધું બોલ ફટાફટ બીજી શરત તારી પહેલી શરત તમારી ડન છે તો મમ્મી એવું કીધું કે જો બેટા તું કોઈ એક દિવસ વાંચે કોઈ એક દિવસ વાંચો આ બેસે બરાબર તો તરત જ એના પછીના દિવસે તારે વાંચવા બેસવું પડશે મમ્મીની આ બીજી શરત હતી શું હતી કોઈક દિવસ તું વાંચવા બેસે ને તો તરત જ એના પછીના બીજા દિવસે તારે વાંચવા બેસવું પડશે ચિંતુ હતો ઉતાવળમાં ચિન્ટુ વિચારે કે હું વાંચવા બેસું તો મારે બીજા દિવસે વાંચવા બેસવું પડશે ને પણ એ ભૂલી ગયો કે આ શરત એણે ડન કરેલી છે ત્યારે ઉતાવળમાં ઉતાવળમાં બહાર જવા માટે ચિન્ટુ કે ઓકે મમ્મી ડન બસ તારી બે શરત મેં માની લીધી હવે હું જાઉં મમ્મી કહે હું ખુશ જા બેટા એટલે એ જે પણ ડેટ હતી એ સમય એણે પૂરો કર્યો નવ મહિનો આવ્યો ફર્સ્ટ ડેટ આવી ચિન્ટુ શરતો બધી ભૂલી ગયો એઝ ઇટ ઇઝ શાળાએથી ઘરે આવ્યો ઘરે આવી જમી કરીને બહાર ફરવા નીકળ્યો મમ્મી તરત જ ત્યાં બેઠી હતી મમ્મીએ બોલાયો અહીં અહીંયા આવતો બેટા ચિન્ટુ આવ્યો બોલ મમ્મી શું છે મારે ઉતાવળ છે જવું છે બેટા ઉતાવળ તો વાત બરાબર છે પણ હમણાં થોડાક દિવસ પહેલા આપણે વાત કરી હતી બે શરતની વાત થઈ હતી તે ઓકે પણ કીધું તું મારા બેટા ચિન્ટુ આમ પ્રામાણિક કે બીજે કીધું એ આપણે કરવું પડે ચલો બાકી ફરવામાં ભલે ટાઈમ બગાડતો પણ આમ ઓનેસ્ટ હતો કે મમ્મીને જે આપણે કમિટમેન્ટ કર્યું હોય ડન કર્યું છે પછી એ પ્રમાણે ચાલવું પડે ચિન્ટુ કે હા મમ્મી મનમાં મનમાં થોડો ઉદાસ થયો ક્યાં પહેલી તારીખ આવી કંઈ વાંધો નહીં ચાલો ને બેસી જાઓને ચિન્ટુ એ દિવસે બહાર ન ગયો અને ફર્સ્ટ ડે તે એ ભણવા બેસી ગયો સરસ મજાનું ભણ્યો હોમવર્ક થઈ ગયું હશે વ્યવસ્થિત અમુક ચેપ્ટર્સની તૈયારી પણ સારી એવી થઈ ખુશ ખુશ થયો શાંત પડી એટલે ખુશ હાઈશ એક દિવસ પૂરો થયો કાલે મારે બહુ શાંતિ મસ્ત એનું ફરવા જઈશ આખો મહિનો હવે શાંતિ આ બહુ સારું કે એક દિવસ બેસી જાવ એટલે બાકીના દિવસે છૂટી મગજમાં આવું વિચારતો વિચારતો શાંત પડી રાત પડી સુઈ ગયો સેકન્ડ ડેટ આવી એ જ રૂટીન સાડાથી ઘરે આવ્યો જમી કરીને બહાર નીકળ્યો ત્યાં મમ્મી પાછી ગેટ ઉપર બેસીને ઊભી થઈ ચિન્ટુ મમ્મી કે તો ચિન્ટુ કે મમ્મી કોઈ મગજ મારી નહીં ટેકી દેલું ગઈકાલે વાંચવાનું હતું ફર્સ્ટ ડેટની આપણી શરત હતી તો હું વાંચા બેસી ગયો હતો મેં તને કંઈ હા ના કરી હતી કે નથી કરી સીધો બેસી ગયો ને ભણવા હવે મને જવા દે આપણી શરત પ્રમાણે પણ મમ્મી કે બેટા આપણી બે શરત હતી શું શરત હતી પહેલી શરત પ્રમાણે ફર્સ્ટ ડેટે તારે વાંચવાનું છે અને તે ગઈકાલે વાંચ્યું વેરી ગુડ મને બહુ ગમ્યું કીધા પ્રમાણે તે કામ કર્યું પણ જોડે બીજી શરત હતી બેટા યાદ કર શું શરત હતી કે બેટા જો કોઈ એક દિવસ તું વાંચવા બેસે તો તરત જ તારે એના પછીના દિવસે વાંચવું પડશે ચિન્ટુને યાદ આવ્યું આ વાત તો પણ ચિન્ટુ મગજમાં વિચારવા મળ્યો અને વિચારતા વિચારતા બધું ક્લિક થઈ ગયું સેટ થઈ ગયું મગજમાં કે ભાઈ આ તો ભરાઈ ગયા આપણે બકરી ડબ્બામાં ગઈ આ તો કઈ રીતે બકરી ડબ્બામાં ગઈ કે ભાઈ શરત પ્રમાણે ગઈકાલે મેં વાંચ્યું છે પહેલી ડેટે તો બીજી ડેટ તો એના પછીનો દિવસ કહેવાય અને બીજી શરત પ્રમાણે મારે સેકન્ડ ડેટે ભણવા બેસવું જ પડશે ચલો એનો પણ વાંધો નથી પણ સેકન્ડ ડેટે હું ભણવા બેસીશ તો થર્ડ ડેટે પણ ભણવા બેસવું પડશે કેમ કે આગળના દિવસો મેં ભણવા હું બેસી ગયો હતો ચિંટુ ગણિત લગાવ્યું તર્ક લગાવ્યું તારીખે તો બે તારીખે બેસવું પડે અને બે તારીખે બેસું તો ત્રણ તારીખે અને આ પ્રમાણે મારે બધી જ તારીખે ભણવા બેસવું પડશે બરાબર અને મહિનો પૂરો થશે ભાઈ અઠાવીસ તારીખનો હોય ઓગણત્રીસ તારીખનો હોય કે ત્રીસ તારીખનો હોય કે એકત્રીસ તારીખનો મહિનો હોય એ જેવો પૂરો થાય તો પાછી પહેલી ડેટ આવવાની જ છે ચિન્ટુ કે આ તો આપણે હંમેશા માટે પૂરાઈ ગયા જબરજસ્ત ગણિતનું તર્ક લાગ્યું મમ્મી મનમાં અને મનમાં ખુશ થઈ ગઈ કે ભાઈ શિક્ષકે એના શાળાના જે શિક્ષક હતા ખૂબ સરસ શરત આપી અને પ્રેમથી ચિંટુ માની જાય એવી આઈડિયા આપી અને કામ થઈ ગયું તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણા ગણિતના અનુમાનનો તર્ક છે જેમ તમને આ ઉદાહરણમાં ખ્યાલ આવી ગયો કે ભાઈ કોઈ એક દિવસે કામ થાય અને બીજા દિવસની આપણે શરત મૂકી હોય તો પછી શું થઈ જાય એ કામ ડેલી થઈ જાય ખ્યાલ આવી ગયો તો આ જ તર્ક આપણે આ સૂત્રના સાબિતીમાં જે તે ગણિત શાસ્ત્ર આપ્યો હોય બરાબર કેવો તર્ક બરાબર આ વ્યવહારિક તર્ક હતો બરાબર એ તર્કને આ સૂત્ર સાથે હું જોડું છું એની પહેલા પણ હજી એક હું તમને ઉદાહરણ આપું છું જો તમારા પાઠ્યપુસ્તકમાં એક આ ચિત્ર દોરેલું છે આ સ્કવેર બધી ડાય ગોઠવેલી છે એકની પાછળ એકની પાછળ એક આ ડાય એ તે ગોઠવેલી છે એકની પાછળ એક કે બંને વચ્ચનું અંતર એની આ જે લંબાઈ કે પોળાઈ હોય એના કરતાં ઓછું હોય એટલે એક પડે ને તો આ બીજાની ઉપર પડે એટલે આ પણ પડી જાય અને બીજી પડે તો ત્રીજા ઉપર પડે ત્રીજી પડે ચોથા ઉપર પડે ચોથી પડે પાછા ઉપર પડે એટલે કોઈ પણ સમય ગમે તે એક ડાહી પડે ને તેના પાછળની બધી પડી જાય એ પ્રમાણે અહીંયા ગોઠવેલી છે તો જો હું પહેલી ડાહી પાડી દઉં તો અહીંયા જેટલી પણ મેં ગોઠવી હોય છ સાત આઠ પચીસ પચાસ સો બધી પડી જવાની જ નહીં ક્લિયર એટલે શરત કેવી થઈ કે ભાઈ ડાયની ગોઠવણી થઈ એ ગોઠવણી કઈ રીતે થઈ છે કે વચ્ચેથી કે ગમે ત્યાંથી કોઈ એક ડાય હું પાડું ને તેના પાછળની બધી પડે સમજો કોઈ એક પાડું તો એના પછીની બધી જ પડી જાય છે તો જો હું પહેલી પાડી દઉં તો બધી પડી જાય ખ્યાલ આવી ગયો આજ તર્ક શિક્ષકે ચિંટુને મમ્મીને આપી દો કે ભાઈ કોઈ એક દિવસે વાંચે તો પછીના બધા દિવસે વાંચવું પડે એક દિવસે વંચાઈ દો તો બાકીના બધા દિવસે વાંચવું પડે એ પ્રમાણે કોઈ એક ડાય પડે તો બીજી ડાય પડવાની છે એ પ્રમાણે ગોઠવણી થઈ તો મને હું ફર્સ્ટ નંબરની જે પહેલી ડાય હોય એ પાડી દઉં તો બધી પડી જાય કે ના પડી જાય ખેલાઈ ગયો અને આના પણ તમે વિડીયો ઘણા જોયા હશે હું તમને એક બતાવું જો આ વિડિયો છે અહીંયા બધી ડાય ગોઠવેલી છે એક પાછળ એક પાછળ એક બરાબર અને કઈ રીતે ગોઠવી છે કોઈ એક પડે તેના પાછળની પડી જ જવાની છે બરાબર આ કહેવાય ડોમિનોઝ ઇફેક્ટ એ તમને ખ્યાલ જ હશે બરાબર જો વિડીયો જોઈએ આપણે જો ખેલાયો અહીંયા પેલી ડાઈ પાડી જો આ દેખાય છે એટલે બીજી પડે સળંગ બધી પડતી જાય છે જો બરાબર પછી તમે એને આ રીતના કર્વિંગ શેપમાં લાઈન સર ગમે તેમ ગોઠો પણ નિયમ જળવાવો જોઈએ એક જડ એક પડે એની પાછળ નહીં પડવી જોઈએ એટલે બધી જ પડી જાય જો થઈ ગયું તો આ જ તર્ક ગણિતમાં લાગેલો છે ચાલો તો હવે આ બંને તર્કને ગણિતના નિયમ સાથે આપણે જોડીએ બરાબર જોડી આપણું જે સૂત્ર હતું એ હું અહીંયા ફરી લખી દઉં છું કે એક થી એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો સૂત્ર છે આ પ્રમાણે આ જે આપણું વિધાન નિયમ છે એને હું પી ઓફ એન એવું નામ આપી દઉં છું શું નામ આપ્યું પી ઓફ એન છે આ માનો કે મારી પાસે બરાબર હવે આ વિધાન આ નિયમ આ સિદ્ધાંત પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે એવું મારે સાબિત કરવું છે અથવા કર્યું છે તે ગણિતના કયા તર્કના આધારે સાબિત કર્યું છે એ સમજીએ તો જે પણ વિધાન આપણને આપ્યું હોય સિદ્ધાંત આપ્યો હોય નિયમ આપ્યો હોય એનો આ પ્રદેશ ગણીશું પ્રદેશ એટલે કે જે તે કિંમતો માટે આ નિયમ સિદ્ધાંત સાચો છે એ બધા જ અંકોનો ગણ એમાંની જે સૌથી ન્યૂનતમ કિંમત હોય ને સૌથી ન્યૂનતમ કિંમત હંમેશા પ્રદેશ આપણો એન હોય એવું જરૂરી નથી પણ જે પણ પ્રદેશ આપણી પાસે હોય કે જેના ઉપર આ નિયમ સત્ય છે એવું આપને આવી હોય તો એ પ્રદેશની જે ન્યૂનતમ કિંમત હોય ને એની માટેની સાબિતી આપણે આપવી પડે પ્રેક્ટિકલ ચેક કરવું પડે જેમ કે અહીંયા પ્રદેશ એન છે એટલે ફર્સ્ટ સ્ટેપ ફર્સ્ટ સ્ટેપ મારે શું કરવાનું તો આ જે પણ વિધાન પીએન છે એ પીએન એ પ્રદેશની ન્યૂનતમ કિંમત જે અહીંયા એક છે એન બરાબર વન માટે સત્ય છે એવું સાબિત કરવું પડે બરાબર છે પેલું સ્ટેપ થઈ ગયું ચલો બીજું સ્ટેપ હવે આ વિધાન એનની કોઈ પણ વચ્ચેની કિંમત માટે સત્ય છે હું મારે ધારી લેવાનું સ્વીકારી લેવાનું એટલે બીજા સ્ટેપમાં હું શું કરીશ કે એન બરાબર કે માટે પી ઓફ કે સત્ય છે એવું સ્વીકારવું અથવા તો ધારવું બરાબર અને થર્ડ સ્ટેપ એ આવશે કે જે કિંમત માટે સત્ય છે એવું મેં ધાર્યું હોય એક્ઝ એના પછીની કિંમત એટલે અહીંયા સત્ય મેં કોના માટે ધાર્યું કે માટે સત્ય છે એવું ધાર્યું છે તો કે પછીની કિંમત કઈ થાય કે પ્લસ વન થાય એટલે એન બરાબર કે પ્લસ વન માટે આ પી એન સત્ય છે એવું સાબિત કરવું એવું વસ્તુ સાબિત કરવું પડે આ ત્રણ સ્ટેપ પૂરા થાય એટલે કોઈ પણ વિધાન છે એના પ્રદેશની બધી કિંમત માટે સત્ય છે એવું સાબિત થઈ જાય બરાબર કેમ તો એવો તર્ક લાગ્યો અહીંયા જો કેવો તર્ક લાગ્યો કે ભાઈ આ પેલું સ્ટેપ આ ચિન્ટુની મમ્મીએ મૂકી લઈશ પેલી શરત છે ચિંટુની મમ્મી એ મૂકી હતી પહેલી શરત કે દર મહિનાની પહેલી તારીખે વાંચું અને બીજી શરત છે જો કોઈ દિવસે વાંચે તેના પછીના દિવસે વાંચવું પડે બે શરત છે ને એ બે શરત જો ક્યાં ત્યાં કઈ રીતે સેટ થઈ છે આ ફર્સ્ટ કન્ડિશન કહેવાય આપણી અને બીજું અને ત્રીજું સ્ટેપ આ સ્ટેપ બીજું છે બીજું અને ત્રીજું સ્ટેપ ભેગું થઈને બીજા નંબરની શરત બનાવે છે આ બીજી શરત થઈ આપણી આ પહેલી શરત થઈ બીજી આ બીજું ત્રીજું સ્ટેપ ભેગું થઈને બીજી શરત કઈ દે કે ભાઈ જો કોઈ કે માટે સત્ય છે એવું મેં સ્વીકાર્યું તો એક્ઝેટ એના પછીના કે પ્લસ વન માટે સત્ય છે એવું સાબિત થાય છે અહીંયા બરાબર એટલે કે માટે સાચો તો કે પ્લસ વન માટે સાચું એટલે કે કોઈ કિંમત કોઈ એક કિંમત માટે સાચું છે તો એક્ઝેટ એના પછીની કિંમત માટે સાચું છે એવું સાબિત થાય છે બરાબર તો મેં તો એન બરાબર વન માટે સાચું છે એવું સાબિત કરી દીધું એન બરાબર વન માટે સાચું થઈ ગયું છે પહેલી શરતમાં બરાબર અને બીજી ત્રીજી શરત ભેગી દઈને શું કે છે કોઈ કે માટે સાચું હોય તેના પછીની કિંમત માટે સાચું થાય એટલે એક માટે તમે સત્ય સાબિત કર્યું અત્યારે એન આ વન એને હું કે ગણું તો કે પ્લસ વન એટલે કે વન પ્લસ વન બે માટે સાચું થયું ફરી કહું કોઈ એક કિંમત માટે પરિણામ સાચું છે તો એક્ઝેક્ટ એના પછીની કે પ્લસ વન માટે સત્ય છેવ મેં સાબિત કરી દીધું તો મેં પહેલાથી જ એક માટે સત્ય છે એવું સાબિત કરેલું જ હતું તો આ તર્કના આધારે એક માટે સાચું છે તો બે માટે સાચું પછી બે માટે સાચું છે તો બે પછીની તરતની કિંમત ત્રણ માટે સત્ય કહેવાય ત્રણ માટે સત્ય છે તેના પછીની તરતની કિંમત ચાર માટે સત્ય ચાર માટે સત્ય છે તેના પછીની તરતની કિંમત પાંચ માટે સત્ય અને આ જ તર્ક પ્રમાણે આગળને આગળ ચાલે જ કરે એટલે કે બધી જ પ્રાકૃતિક સંખ્યા માટે આ વિધાન સત્ય છે એવું સાબિત થઈ જાય ક્લિયર એટલે આ છે ગણિતના અનુમાનનો સિદ્ધાંત કોઈપણ પરિણામ બરાબર એના પ્રદેશ ઉપર સત્ય છે એવું સ્વીકારવું હોય તો આ ત્રણ સ્ટેપમાં આપણે દાખલો સાબિત કરવાનો થાય બરાબર ફરી પહેલું સ્ટેપ બતાવું છું પહેલું સ્ટેપ હંમેશા આપણે શું કરીશું તો જે પણ આપણો નિયમ હોય એ નિયમની ચકાસણી કરીશું ક્યાં તો જે પ્રદેશ ઉપર નિયમ વ્યાખ્યાયિત છે એ પ્રદેશની ન્યૂનતમ કિંમત ઉપર ન્યૂનતમ કિંમત ઉપર આપણે ચકાસણી કરવી પડે પહેલા સ્ટેપમાં બીજા સ્ટેપમાં કોઈ કે માટે સત્ય છે એવું આપણે સ્વીકારી લઈશું બરાબર અને ત્રીજા સ્ટેપમાં એ કે માટે સત્ય હોય તો કે પ્લસ વન માટે સત્ય છે એવું આપણે સાબિત કરીશું બરાબર અને આ સાબિત થઈ જશે તો ગણિતનો સિદ્ધાંત જે અનુમાનનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત અહીંયા પૂરેપૂરો સાબિત થઈ જાય એટલે એ સિદ્ધાંત અનુસાર દરેક દાખલાના અંતમાં આપણે આ સ્ટેટમેન્ટ લખીશું શું લખીશું જો આમ પી કે સત્ય છે ઇમ્પ્લાયઝ પી ઓફ કે પ્લસ વન સત્ય છે હવે આ ઇમ્પ્લાય છે ઇમ્પ્લાય નો અર્થ શું થાય જો તો જો તો અર્થ છે જો પી સત્ય છે તો પી કે પ્લસ વન સત્ય છે આવું સર થયું આ જે અહીંયા આપણે કદી બતાવ્યું ને કે ભાઈ જો પી સત્ય છે તેના પછીનું વસ્તુ આપણે સાબિત કર્યું આ સાબિત થઈ ગયા પછી આ વસ્તુ લખવાની છે તો આ ઓલરેડી આપણી પાસે રડી હશે બરાબર અને એના પછી આ સ્ટેટમેન્ટ આપણે છેલ્લે લખીશું એટલે આમ પી કે સત્ય છે તો પી કે પ્લાસ વન સત્ય છે વળી પીવન તો સત્ય છે જ કેમ સત્ય છે એવું લખ્યું કારણ કે મેં પહેલો સ્ટેપમાં આ સાબિતી મેં આપેલી જ હશે એન બરાબર વન માટેની સાબિતી આપી જશે આ સત્ય થાય તો જ મારે આગળ વધવાનું થશે એટલે અહીંયા જો હું પહોંચો છું એનો મતલબ આ મારું કામ થઈ જ ગયેલું હશે એટલે એન બરાબર વન માટે તો સત્ય છે જ બરાબર હું આ સ્ટેટમેન્ટ લખીશ કે ભાઈ આમ પી કે સત્ય છે પી કે પ્લસ વન સત્ય છે વળી પી વન તો સત્ય છે માટે ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પી ઓફ એન એ પ્રત્યેક એન બિલોંગ્સ ટુ એન માટે સત્ય છે આ સ્ટેટમેન્ટ દરેક દાખલાના અંતમાં લખવાનું આવશે ક્લિયર બરાબર અત્યારે આપણે થિયરીકલ સમજ્યા દાખલો ગણીશું એટલે વધારે ખ્યાલ આવશે અને બહુ ઇઝીલી દાખલા પૂરા થશે બરાબર છે તો એ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું